બાળકો, આજે આપણે ધોરણ બે ગણિતમાં ચેપ્ટર નંબર 12 આપો અને લોમાં પેજ નંબર 141 પરના કેટલાક દાખલાઓનો અભ્યાસ કરીશું. ચાલો આપણે અહીં જોઈએ. એક કેન્ટીનમાં વેચાતી વસ્તુઓ અને તેની કિંમતની વિગત આપેલી છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. ચાલો અહીં વસ્તુ આપેલી છે અને નીચે કેટલા રૂપિયા છે તેની કિંમત આપેલી છે. ચાલો આપણે જોઈએ. ઢોસા કેટલા રૂપિયા? 24 રૂપિયા. ઇડલીના 17 રૂપિયા. ઉત્તપમના 28 રૂપિયા. દહીંવડાના 23 રૂપિયા. પુલાવના 15 રૂપિયા. સૂપના 25 રૂપિયા. નૂડલના 15 રૂપિયા અને કોફીના 8 રૂપિયા. ચાલો હવે આપણે દાખલા જોઈએ. પહેલો, ઢોસા અને ઇડલીની કુલ કિંમત કેટલી થાય? ચાલો આપણે જોઈએ. ઢોસા, ઢોસાની કિંમત કેટલી છે? 24 રૂપિયા. તો આપણે અહીં લખીશું 24 રૂપિયાના ઢોસા. હવે ઇડલી, ઇડલીની કિંમત કેટલી છે? 17. તો આપણે લખીશું અહીંયા 17 રૂપિયાની ઇડલી. હવે કુલ કેટલી કિંમત થાય એટલે શાનો દાખલો? સરવાળાનો. આપણે અહીં ચિહ્ન કરીશું. ચાલો હવે આપણે સરવાળો કરીશું. આપણે મણકા દ્વારા શીખેલા ને. ચાલો કેટલા છે? 4. તો અહીં 4 મણકા. 1 2 3 4. ચાલો અહીંયા કેટલા છે? 7. એટલે 7 મણકા. 1 2 3 4 5 6 7. ચાલો આપણે ગણીએ હવે. 1 2 3 4 5 6 7 8 9 10 11. કેટલા થયા? 11. 11 નો 1 વધી પડી 1. ચાલો વધીનું 1 મણકું અહીં. પછી કેટલા છે? 2 ના 2 મણકા, 1 અને 2. પછી નીચે કેટલા છે? 1. એટલે ચાલો હવે ગણીએ. 1 2 3 4. એટલે કેટલા થશે? 4. એટલે ઢોસા અને ઇડલીની કુલ કિંમત કેટલી થઈ? 41 રૂપિયા. ચાલો હવે આગળી, ઉત્તપમ અને દહીંવડાની કુલ કિંમત કેટલી થાય? ચાલો આપણે અહીં જોઈએ. ઉત્તપમની કુલ કિંમત કેટલી છે? 28 રૂપિયા. તો આપણે અહીં લખીશું 28 રૂપિયાનો ઉત્તપમ. ચાલો દહીંવડાની કિંમત જો અહીં 23 રૂપિયા, એટલે અહીં લખીશું 23 રૂપિયા. હવે કુલ કિંમત કેટલી થઈ? તે આ બીસાનો દાખલો, સરવાળાનો દાખલો. હવે આપણે અહીં ચિહ્ન કરીને લખીશું. ચાલો હવે આપણે ટોટલ કરીએ. 8 ના 8 મણકા. 1 2 3 4 5 6 7 8. 3 ના 3 મણકા. 1 2 3. ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11. કેટલા થયા? 11. 11 નો 1 વધી પડી 1. ચાલો વધીનું 1 મણકું. પછી કેટલા છે? 2 ના 2 મણકા. નીચે બી કેટલા છે? 2 છે, 1 અને 2. ચાલો હવે ગણીએ. 1 2 3 4 5. કેટલા થયા? 5. એટલે કુલ કેટલા દહીંવડા અને ઉત્તપમની કિંમત? 51 રૂપિયા. ચાલો આગળનો દાખલો જોઈએ. પુલાવ અને સૂપની કુલ કિંમત કેટલી થાય? હવે આપણે અહીં જોઈએ કે પુલાવની કિંમત કેટલી છે? 15 રૂપિયા. તો અહીં આપણે લખીશું 15 રૂપિયાનો પુલાવ. હવે સૂપ, સૂપ કેટલા રૂપિયાનું છે? અહીં જોઈએ 25 રૂપિયા. આપણે 25 રૂપિયાનું સૂપ. હવે કુલ કિંમત કેટલી થઈ? તે બીસાનો દાખલો, સરવાળાનો દાખલો. ચાલો તો આપણે અહીં જોઈએ. 5 ના 5 મણકા. 1 2 3 4 5. નીચે બી કેટલા છે? 5. એટલે અહીં 5 મણકા. 1 2 3 4 5. હવે આપણે ટોટલ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા થયા? 10. 10 નું 0 વધી પડી 1. ચલો 1 નું 1 મણકું. નીચે કેટલા છે? 1. કેટલા છે બીજા નીચે? 2. 1 અને 2. ચલો હવે આપણે ગણીએ. 1 2 3 4. એટલે કુલ કેટલા થયા? પુલાવ અને સૂપની કિંમત 40 રૂપિયા. ચાલો આગળ જોઈએ. નૂડલ અને કોફીની કુલ કિંમત કેટલી થઈ? ચાલો
નૂડાની કિંમત કેટલી છે? 15 રૂપિયા. અને કોફીની કિંમત 8 રૂપિયા. અહીં લખીશું આપણે 15 રૂપિયાની નૂડલ અને 8 રૂપિયાની કોફી. ચલો કુલ કિંમત કેટલી એટલી બીસાનો દાખલો 3 દાખલો. ચલો કેટલા છે ઉપર? 5. તો અહીં આપણે કેટલા મણકા દોરીશું? 5 મણકા. 1 2 3 4 5. કેટલા છે નીચે? 8. એટલે 8 મણકા. 1 2 3 4 5 6 7 8. હવે આપણે કેટલા થયા ગણીએ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. કેટલા થયા? 13. 13નો 3 વધી પડી 1. હવે નીચે તો નીમલે ને, તો 1ને કેટલા થયા? 2. એટલે કુલ નૂડલ અને કોફી કેટલા રૂપિયાની? 23 રૂપિયા. ચલો તે પ્રમાણે આપણે નીચેના 2 દાખલા ગણીશું.